હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભાગ 2 ની અંદર ગુણોત્તર અને પ્રમાણ જે સમજવા જઈ રહ્યા છીએ, જેની અંદર પાર્ટ 1 ની અંદર ગુણોત્તર ની વાત કરી. કોઈ પણ બે રાશિ આપેલી છે એને આધારે આપણે ભાગાકારની રીતે જે કરી વાત કરી અને એના આધારે આપણે જે ગુણોત્તર છે એ સમજ્યા. આજે આપણે જે ગુણોત્તર છે પ્રમાણમાં છે કે નહીં, ખરેખર પ્રમાણ એટલે જે આપેલા જે રાશિ છે એ પ્રમાણમાં છે કે નહીં, તો એ આપણે સમજવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ નોટ અને પેન તમે સાથે રાખો અને ઉદાહરણ આપણે સમજીએ. દાખલા તરીકે વાત કરીએ કે રાજુ નામનો છોકરો છે, એક ટમેટા લેવા શાકભાજીની દુકાને જાય અને ત્યાં એમ કહેવામાં આવે કે 5 કિલોના ટમેટા છે એ હું તને 40 રૂપિયામાં આપું. સમજી લો, ખાસ આપણે જોઈએ કે 5 કિલો ટમેટાની વાત કરવામાં આવે છે, 5 કિગ્રા ટમેટાના 40 રૂપિયા કીધા છે, બરાબર. તો એ ત્યાં ભાવ પૂછી બીજી બાજુની દુકાન હોય ત્યાં જાય, ત્યાં એમ કહે છે કે 6 કિલો તું ટમેટા લે તો એના હું તને પાસેથી 42 રૂપિયા લઈશ. હવે ખરેખર રાજુ મૂંઝાઈ જાય જે આવું જયારે થાય છે તો આપણે શું કરવું, કોણ સસ્તું આપે છે, કોણ ઓછું આપે છે, કોણ વધારે આપે. એટલે આ રીતે જયારે આપણે પ્રશ્નો થાય તો આપણે આ જે ચેપ્ટર છે પ્રમાણમાં છે કે નહીં, એટલે પ્રમાણ છે ગુણોત્તર અને પ્રમાણ કામ આવે. ગાણિતિક કૌશલ્ય આજે છે એ વ્યવહારિક જીવનમાં ઉપયોગી થાય. તો આ જે સમજણ આપણી સ્પષ્ટ હોય તો આપણે ખ્યાલ આવી શકે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે છે પ્રમાણની વાત કરવામાં આવે તો એક ઉદાહરણ જોઈએ. રાજુએ છે 3 પેન, મિત્રો ખાસ અહીં જોઈએ કે 3 પેનના 15 રૂપિયા લીધા, બરાબર. અને અનુ નામની છોકરો છે એને 10 પેન લીધી છે, બરાબર. એને 10 પેન લીધી છે, એના કેટલા રૂપિયા એમાં છે? 50 રૂપિયા. તો કોની પેન વધુ મોંઘી? મિત્રો, અહીંયા ખાસ અહીં જોઈએ રાજુની વાત થતી નથી, અનુની, બરાબર. રાજુ અને અનુની વાત કરીએ, બરાબર, એના ગુણોત્તરની વાત કરીએ તો રાજુએ પેલા પેન અને રાજુની પેન કેટલી છે? 3 પેન છે, બરાબર. તો અને અનુની પેન કેટલી છે? 10 પેન છે, બરાબર. તો એનો ગુણોત્તર કેટલો આવે? 3/10. પેન નો ગુણોત્તર આને શું કહેવામાં આવે છે? પેન નો ગુણોત્તર, જે બોલ પેન છે એનો ગુણોત્તર 3/10 મળે છે. હવે એની કિંમત નો ગુણોત્તર, એને રાજુએ દાખલા તરીકે કેટલા દીધા છે? તો 15 રૂપિયા દીધા છે. અને અનુ છે એને કેટલા દીધા છે? 50 રૂપિયા. તો મિત્રો, આના આપણે અવયવ રૂપે કહી શકાય 3 × 5 = 15 અને 5 × 10 = 10. એટલે મિત્રો, 5/5 અહીંયા છેદ ઉડી જાય, જોઈ શકીએ છીએ છેદ 5/5 ઉડે એટલે વધ્યા કેટલા? 3/10 બરાબર 3/10. આનું પણ પ્રમાણ કેટલું? 3/10 આવે છે. અને આનું પણ મિત્રો, આ જે પેન નો ગુણોત્તર છે 3/10 છે અને એની કિંમત નો ગુણોત્તર પણ કેટલો છે? 3/10. એનો મતલબ કે બંને સમાન છે, એટલે કોઈ પેન મોંઘી પણ નથી, કોઈ સસ્તી પણ છે નહીં. આ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ, કારણ કે બંનેનો ગુણોત્તર કેવો આવે છે? સમાન. ત્યાર પછી આપણે હજુ એક ઉદાહરણ જોઈએ કે રહીમભાઈ છે. મિત્રો, અહીંયા ખાસ જોઈએ કે રહીમભાઈ છે, બરાબર. અહીંયા આપણે પૂછી નાખીએ એક મિનિટ કે રહીમભાઈ 2 કિલોગ્રામ સફરજન, ખાસ જોઈએ ના કેટલા રૂપિયા છે? 60 રૂપિયામાં વેચે છે. જયારે રોશનભાઈ છે મિત્રો, એ 4 કિલોગ્રામ સફરજન ના 120 રૂપિયા વેચે છે, બરાબર. અહીંયા ખાસ આપણે જોઈએ તો પેલા રહીમ ની વાત થાય છે અને નીચે રોશનભાઈ, ખાસ બંને ભાઈના નામ લખી નાખીએ. હવે કોણ સફરજન મોંઘા વેચે છે? કોના સફરજન મોંઘા હોય આવો પ્રશ્ન પૂછાય, તો આવું હોય ત્યારે શું કરવાનું છે? તો પેલા તો એના જે કિલોગ્રામ ની વાત છે, વજન ની વાત છે, વજન નો ગુણોત્તર આપણે શું મળે એ જોઈએ. વજન નો ગુણોત્તર કેટલો છે? 2 કિલોગ્રામ છે આના, આના 4 કિલોગ્રામ, 2/4 = 2, 4 એટલે 1/2 = 2 / 1/2. વજન નો ગુણોત્તર આ શું છે? વજન નો ગુણોત્તર આપણને મળે છે. રહીમભાઈ ની રહીમ આ જે રહીમભાઈ છે મિત્રો, આ રહીમ એનો ગુણોત્તર કેટલો છે? એના 2 કિલોગ્રામ, રોશન ના 4 એટલે 1/2 એનો ગુણોત્તર મળે છે વજન નો. ત્યાર પછી એના જે રૂપિયામાં વેચે છે એની વાત કરવામાં આવે છે, તો કિંમત જેને આપણે ભાવ કહીએ છીએ, કિંમત નો ગુણોત્તર કેટલો મળે છે? તો રહીમભાઈ 60 રૂપિયાના વેચે છે અને રોશનભાઈ 120. તો અહીંયા પણ જો 60 × 120 એનો મતલબ 1/2 = 1/2 ગુણોત્તર. મિત્રો, વજન નો ગુણોત્તર આપણે જોઈ શકીએ છીએ તો સરખો છે અને જેની કિંમત નો ગુણોત્તર સરખો છે, એનો મતલબ એમ થશે કે આ બંને કોઈ મોંઘું વેચતું નથી, બંને સરખા આવે છે એટલે પ્રમાણમાં છે એમ કહેવાય. તો ગણિતની ભાષામાં આપણે જોવું હોય જ્યારે પણ, જ્યારે 4 રાશિ આપેલી હોય અને ચારે રાશિના જ્યારે ગુણોત્તર કરવામાં આવે, બબે રાશિનો જે આપણે ભાવ, અહીંયા આપણે પેનનો ગુણોત્તર કર્યો કોની સાથે? તો કે ભાઈ પેનનો ગુણોત્તર એની કિંમત સાથે કરવામાં આવે તો સરખું મળે છે.
અહીંયા આપણે સફરજન અને એને વેચાણ કિંમત સાથેનો ગુણોત્તર છે, જે વજનનો ગુણોત્તર છે, અને અહીંયા છે એની જે કિંમત છે એનો ગુણોત્તર જો સરખો હોય ત્યારે આપેલ ચાર રાશિનો જે ચારે ચાર રાશિ છે પ્રમાણમાં છે એમ કહેવાય. જો ગુણોત્તર સરખો ન હોય તો એ પ્રમાણમાં નથી એમ સમજવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપણે બીજું ઉદાહરણ જોઈએ, પ્રમાણમાં નથી એનું જોઈએ. 2 કિલોગ્રામ કેરીના કેટલા કીધા છે? 60 રૂપિયા. અને 5 કિલોગ્રામ તરબૂચ ની વાત કરીએ તો 15 રૂપિયા છે. બરાબર મિત્રો, અહીંયા આપણે પ્રમાણમાં જોઈએ તો કે ભાઈ બે વજન નો ગુણોત્તર 2 ના છેદમાં કેટલા આવે છે? 5. બરાબર, એટલે 2 જેમ 5. પણ એના જે કિંમત નો ગુણોત્તર કેની વાત થાય છે? હવે કિંમત ની વાત કરવામાં એનો ગુણોત્તર કેટલો છે? 60 ના છેદમાં 15. તો 15 ચોક 60, એટલે ઉપર 4 છે નીચે 1, એટલે 4 જેમ 1. મિત્રો આનો મતલબ શું થશે કે આ અને આ બંને સરખા આવ્યા નથી. જો વજન અને એની કિંમત જો એનું પ્રમાણ ગુણોત્તર જો સરખો હોય તો પ્રમાણમાં છે, જો સરખો ન હોય તો પ્રમાણમાં નથી. તો એનો મતલબ આને આ રીતે લખી શકાય છે મિત્રો. બરાબર, જ્યારે આની વાત કરીએ, બરાબર સફરજન ની વાત કરીએ તો કે આ જે રહીમભાઈ ના જે વજન બરાબર એની જે કિંમત છે એનો ગુણોત્તર કેવો છે? સરખો કહેવાય છે. ને ગુણોત્તર માટે સરખું હોય તો એના માટે આ રીતે પણ નિશાની છે, બરાબર કરીને આ રીતે નિશાની સંકેતમાં લખી શકાય અથવા બરાબર કરીને પણ લખી શકાય. અહીંયા વાત કરીએ કેરી અને તરબૂચ નો જે કિંમત છે ભાવ છે સરખા એટલે પ્રમાણમાં નથી એ આ સ્પષ્ટ થઈ શકે છે. ત્યાર પછી આપણે એક ઉદાહરણ જોઈએ, 25 કિલોગ્રામ અને 30 કિલોગ્રામ, 25 ગ્રામ અને 30 ગ્રામ અને 40 ગ્રામ અને 48 ગ્રામ પ્રમાણમાં છે કે નહીં આપણે જોવાનું હોય તો 25 ના જે ગ્રામ છે એનો ગ્રામ નો ગુણોત્તર લઈએ 25 ના છેદમાં 30. બરાબર, અહીંયા આપણે અવયવ પાડશું. શું પાડશું? અવયવ. કઈ રીતે? તો 5 5 25 થશે અને 5 6 30 થશે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ છે 5 5 નીકળી ગયા, મતલબ 5 ના છેદમાં 6, બરાબર 5 જેમ 6 એ ગ્રામ નો ગુણોત્તર આવ્યો છે. ત્યાર પછી આપણે શું શોધવાનું છે? કિગ્રા નો ગુણોત્તર. તો 40 ના છેદમાં કેટલા મૂકવાના છે? 48. બરાબર, તો 8 5 40 8 6 48. તો મિત્રો 8 8 ઉડી ગયા, આનો મતલબ 5 ના છેદમાં 6 અહીંયા પણ આવે છે, 5 જેમ 6. બરાબર, તો કિલોગ્રામ ની વાત કરવાની વાત થાય, બરાબર કિલોગ્રામ હોય અથવા ગ્રામ છે તો બંનેનું પ્રમાણ કે પ્રમાણ કેવો ગુણોત્તર સરખો આવે એનો મતલબ પ્રમાણમાં છે. તો ઉદાહરણ 4 માં આપણે સમજી શકીએ છીએ કે આપેલ રાશિ છે એ સમાન છે. બરાબર, અને આના આધારે આપણે એક વસ્તુ નીકળી શકીએ, એક વસ્તુ પણ એ સમજવાની છે. આમાં અંત્ય પદ એટલે શું? પ્રમાણની અંદર પૂછી ના કે આપેલ જે રકમ આપે પરીક્ષામાં એના અંત્ય પદ કયા? તો મિત્રો જે પ્રથમ પદ ખાસ નોંધી લે, આ જે 4 સંખ્યા લખેલી છે આપણે 1 2 3 અને 4, આ જે 4 રાશિ છે એમાં જે પહેલું અને છેલ્લું એને અંત્ય પદ કહેવાય. શું કહેવાય છે? અંત્ય પદ. અને જે વચલી જે સંખ્યા છે ખાસ મિત્રો 30 અને 40, અહીંયા 30 અને 40 એને મધ્યમ પદ કહેવાય. શું કહેવાય છે? મધ્યમ પદ. ખાસ મિત્રો જે ગુણોત્તર અને પ્રમાણ સમજી રહ્યા છે તો પ્રમાણની અંદર જે 4 રાશિ આપેલી હોય, પ્રથમ રાશિ ખાસ મિત્રો અહીંયા આપણે લખી નાખીએ કે પ્રથમ રાશિ અહીંયા લખી દઈએ, પ્રથમ રાશિ અને અંત્ય જે છેલ્લે હોય, અંત્ય એટલે છેલ્લે જે ચોથા ક્રમે હોય, દાખલા તરીકે એને કહેવાય ચોથા ક્રમે. બરાબર, જે આવેલી રાશિ છે એને શું કહેવાય છે? અંત્ય પદ. શું કહેવાય છે? અંત્ય પદ. અને વચ્ચે જે આપેલી હોય, વચ્ચે એટલે મતલબ કે બીજા ક્રમે અને ત્રીજા ક્રમે જે રાશિ આપેલી હોય ત્રીજા ક્રમે એને મધ્યમ પદ, મધ્યમ પદ કહે છે. ખાસ બાળકો આવું પણ પરીક્ષામાં જો પૂછી નાખે, કોઈ પણ સંખ્યા આપે એમાં તમને પૂછી નાખે કે ભાઈ મધ્યમ પદ કયું, અંત્ય પદ 15 30 60 120, તો મિત્રો આમાં ખાસ પૂછી નાખે આમાં અંત્યમ પદ કયું, તો તમારો ઓપ્શન માં અંત્યમ પદમાં 15 અને 120 શું છે? અંત્ય પદ કહેવાય છે. આ બંનેને શું કહેવાય છે? મધ્ય પદ. શું કહેવાય છે? મધ્યમ પદ કહેવાય છે. તો બાળકો ખાસ આ પણ નોંધી લે. બરાબર, ત્યાર પછી આપણે છેલ્લું ઉદાહરણ ખાસ જોઈ લે, અને એક દાખલો તમને હોમવર્કમાં પણ આપવો છે મારે, જે તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. બરાબર, ખાસ મિત્રો આજે એક દાખલો છે મિત્રો, આ 30 40 અને 45 અને 60 પ્રમાણમાં છે કે નહીં તમારે હોમવર્કમાં કરવાનું છે. અને આ 5મું ઉદાહરણ છે આપણે જોઈ શકીએ છીએ, 15 સેમી અને 2 મીટર.
બરાબર 15 સેમી છે અને 2 મીટર છે, ત્યાર પછી 3 10 સેકન્ડ છે અને 3 મિનિટ નો ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં. તો મિત્રો આ દાખલા ની જ્યારે આપણે વાત કરીએ તો પહેલા તો એ સમજી જવું જોઈએ કે અહીંયા સેમી આપી છે, અહીંયા મિનિટ આપી છે. તો મિત્રો કોઈ પણ વસ્તુ યાદ રાખજો કે રાશિ હંમેશા જ્યારે પણ તમે ગુણોત્તર કરો ત્યારે રાશિ હંમેશા સરખી હોવી જોઈએ. દાખલા તરીકે 15 સેમી ની વાત કરે છે અને 2 મીટર, તો 2 મિનિટ 2 મીટર બરાબર કેટલા થાય? 200 સેમી થાય. બરાબર, એટલે એનો મતલબ આપણે આને શું કરના, મિનિટ માંથી આપણે એને સેમી માં ફેરવી નાખા, મીટર માંથી આપણે એને સેમી માં ફેરવી નાખીએ છીએ. તો એનો મતલબ થાય 15 સેમી છેદ માં 200 સેમી. બરાબર, ખાસ નોંધી લે, અહીંયા આપણે છેદ ઉડતા હોય તો ઉડી શકે તો ઉડાડવાના. બરાબર, 3 5 15 અને 200 છે મિત્રો, ખાસ યાદ રાખજો 200 ને આપણે 5 વડે તો ખાસ આપણે ભાગી શકીએ. તો આ રીતે આપણે કહી શકાય 200 ભાગ્યા 5 કરી નાખો, 5 ચોક 20 મીંડું ગયું એટલે 40 ગુણ્યા 5 કરશું, 4 5 20 એટલે 200 આવી જાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 5 5 ઉડી જાય, 3 ના છેદ માં 40 બરાબર 3 જેમ 40, આ આપણે એક મળે છે. એ સેનો મેળો સેમી અને મીટર હતો, બરાબર એની વાત કરીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ આપણે, અહીંયા શું કીધું છે, 10 સેકન્ડ કીધી છે, અહીંયા પણ જોઈએ 10 સેકન્ડ છે, અહીંયા 3 મિનિટ કીધી છે, 3 મિનિટ. તો મિત્રો અહીંયા મિનિટ ને પહેલા આપણે સેમા થી નાખીએ સેકન્ડ માં, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 3 મિનિટ 3 ને 60 વડે ગુણી નાખીએ એટલે કેટલા આવે, 180 સેકન્ડ થાય છે. તો મિત્રો અહીં 10 સેકન્ડ ની વાત થાય છે, એનો ગુણોત્તર કોની સાથે કરીએ આપણે, 180 સાથે. 1 1 ગુણી ગયા, 1 ના છેદ માં 18 આવ્યા, એનો મતલબ 1:18 મળે છે. મિત્રો આ 1:18 છે, જે સેકન્ડ અને મિનિટ નો ગુણોત્તર કેટલો 1:18 આવ્યો છે, અને સેમી અને મીટર નો ગુણોત્તર 3:4. એટલે મિત્રો આ બંને વસ્તુ સરખી છે ને, માટે પ્રમાણમાં છે નહીં. ખાસ મિત્રો નોંધીએ, પ્રમાણમાં છે નહીં. ખાસ આ રીતે આપણે લખી શકીએ છીએ અથવા ગાણિતિક ભાષામાં 3:40 = NOT અહીં લીટી કરી, બરાબર કરી લીટી કરી, 1:18 આ રીતે પણ દર્શાવી શકાય છે. બરાબર, એનો મતલબ આ દાખલો પ્રમાણમાં છે નહીં. તો ખાસ મિત્રો સૌ પ્રથમ ગુણોત્તર ને પ્રમાણ સમજતા પહેલા આપણે ગુણોત્તર એટલે શું અને પ્રમાણ એટલે શું, જે ચાર રાશિની વાત હતી, અંત્યપદ અને મધ્યપદની પણ વાત કરી, અને રાશિ પ્રમાણમાં હોય તો બંને જો સરખું હોય તો પ્રમાણમાં છે, સરખું ન હોય તો પ્રમાણમાં નથી, આટલી વસ્તુ આપણે શીખા. હવે પછી જે દાખલા વ્યવહાર કોયડા છે, જે સરકારી પરીક્ષાની અંદર પણ ખાસ પૂછાય છે મિત્રો, તો એનો આપણે સમજવા પ્રયત્ન કરશું. ખાસ કરીને ધોરણ 6 જે પાઠ્યપુસ્તક છે એના રેફરન્સના આધારે આજે આપણે આ વિડીયો છે બનાવી રહ્યા છીએ. તો ખાસ મિત્રો પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને કરીએ છીએ, એટલે ખાસ ધોરણ 6 જે બાળકો છે એ પણ આનો લાભ લઈ શકશે. નવા જવાહર નવોદય વિદ્યાલય છે જેની અંદર પણ ગુણોત્તર અને પ્રમાણ નામનું જે ચેપ્ટર છે એના માટે પણ ખાસ ઉપયોગી છે, અને જે સરકારી પરીક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે એના માટે પણ આ વિડીયો એટલો જ ઉપયોગી છે. તો મિત્રો ખાસ વિડીયો ગમે તો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર મિત્રો.